કારગિલ વિજય દિવસને ધ્યાને લેતા વડોદરા શહેરમાં આજ રોજ રેલી કાઢવામાં આવી અને શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી. કારગિલ વિજય દિવસના ઉપલક્ષમાં વડોદરા શહેરના ગાંધીનગર ગૃહ સ્થિત કારગિલમાં શહીદ થયેલા જવાનોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી, સાથે સાથે રેલી કાઢવામાં આવી હતી. ભારતમાં દર વર્ષે 26 જુલાઈએ કારગિલ વિજય દિવસ ઉજવવામાં આવે છે, ત્યારે તેના ઉપલક્ષમાં આજ રોજ એટલે કે 28 તારીખે આ જે રેલી છે તે કાઢવામાં આવી હતી અને શહીદોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. ભારતની જીતની યાદમાં આ જે ઉજવણી છે તે ઉજવણી કરવામાં આવે છે અને યુદ્ધ દરમિયાન ભારતીય સેનાએ ઓપરેશન વિજય હેઠળ પાકિસ્તાની ઘૂસણખોરોને ખદેડી મૂક્યા હતા. ત્યારે આજરોજ સવારના 8 થી 11 વાગ્યાના 8 દરમિયાન આ રેલી કાઢવામાં આવી હતી અને મોટી સંખ્યામાં લોકો રેલીમાં જોડાયા હતા અને શહીદોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. 1999માં આપણે કારગિલ લડાઈ થઈ હતી, જે લડાઈ 60 દિવસ ચાલી હતી અને એ લડાઈમાં આપણે 26 જુલાઈ 1999માં આપણો વિજય થયો હતો. આપણા દુશ્મનોના એના એના ઘર મળે શું કહેવાય એને આપણા હરાયા હતા અને એ એટલી ઊંચું પોસ્ટ ઉપર હતા કે એની સાથે લડવું બહુ મુશ્કેલ હતું, તો બી આપણા 2 લાખ જવાનોએ એ લડાઈમાં ભાગ લીધો હતો. એમાં 527 જવાનો આપણા શહીદ થઈ ગયા હતા અને 1000થી વધારે જવાનો આપણા ઘાયલ થઈ ગયા હતા. અને આપણા જવાનોની હિંમત, બહાદુરી, હોંસલા, એમની પરાક્રમની ગાથા આપણે જેટલી ગાઈએ એટલી ગાથા એમની ઓછી પડે એવી છે. અને આપણે દેશના જવાનોએ પોતાનું સર્વોચ્ચ બલિદાન આપીને આપણે કારગિલ વિજય પ્રાપ્ત કર્યો હતો. મીન્સ આપણે એનસીસી, આર્મી, નેવી અને એરફોર્સ ત્રણેયના એનસીસીના 100 જેટલા કેડેટો છે. અમે 150 જેટલા વેટરન્સ છીએ. પોલીસ બેન્ડ છે અને વડોદરા શહેરીજનો લગભગ 70-80 જેવા વડોદરા શહેરીજનો છે. આ રેલીમાં તકરીબન 400 માણસ છે અને બુલેટ રેલીના 30 જવાનો બુલેટ રેલીવાળા છે, જે બાઇક રાઇડરો છે એ લોકો બી આ રેલીમાં ભાગ લીધો છે. અને આ રેલીનો અમે જે વિચાર્યું હતું એના કરતાં પણ ઘણું સારું અમને પ્રોત્સાહન મળ્યું છે અને આવતા વર્ષે આના કરતાં બી વધારે સારી તૈયારી સાથે અને વડોદરાવાસીઓને અમે એક ઓળખાણ આપીશું. અને જે લોકો 1999 પહેલાં જન્મ્યા નહોતા, જે બાળકો છે એના બી અમે જાણ કરીશું કે આપણે 4થી વખત પાકિસ્તાન સામે 1999ની લડાઈ લડ્યા અને આપણે એમાં ભારતીય સેનામાં વિજય પ્રાપ્ત કર્યો હતો અને આજ આ લડાઈમાં આર્મી અને એરફોર્સ બંનેએ ભાગ લીધો હતો.